विद्यानगर प्राथमिक शाला आपनु स्वागत करे छे। धोरण एक विषय इंग्लिश प्राइमर। धोरण एक ना विद्यार्थी गुड मॉर्निंग। आपने आज इंग्लिश प्राइमर विषय भणीशुं अने समझीशुं। तो विद्यार्थी मित्रों पेज नंबर साइट पर आपने जोईशुं चित्रों घणो अने अंग्रेजी में अंक लखो। तो विद्यार्थी मित्रों अहींया चित्रों आपने गणवाना छे अने अंक पण लखवाना छे। तो आ सानुं चित्र छे कप छे। सानुं चित्र छे कप। तो ए पण कप आपने गणी अने अहींया अंग्रेजी में अंक लखवाना छे। तो चलो आपने गणीशुं वन टू थ्री फोर फाइव सिक्स सेवन। तो केटला कप छे सेवन। तो आपने केटला लखवाना छे अहींया सेवन। हवे नीचे केटला झाड़ छे आ तो आपने गणीशुं वन टू थ्री फोर। तो केटला झाड़ छे फोर। तो आपने अहींया फोर लखीशुं। હવે સૂર્ય સન તો કેટલો છે વન। તો આપણે અહીંયા વન લખીશું। હવે સફરજન તો કેટલા છે એ આપણે ગણીશું વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન ટેન। તો આપણે અહીંયા કેટલા લખવાના છે ટેન લખવાના છે। હવે નીચે ઘર છે તો ઘર કેટલા છે વન ટુ થ્રી। તો કેટલા છે થ્રી છે। તો આપણે અહીંયા કેટલા લખવાના છે થ્રી લખવાના છે। હવે નીચે કેટલી ધજા છે તો આપણે ગણી લઈશું વન ટુ થ્રી ફોર ફાઈવ। તો અહીંયા કેટલા લખવાના છે આપણે ફાઈવ લખવાના છે। તો અહીંયા ફાઈવ લખીશું। હવે અહીંયા સ્ટાર બતાવે છે તો કેટલા સ્ટાર છે આપણે પહેલાં ગણી લઈએ વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન। તો અહીંયા કેટલા આવશે આપણે સ્ટાર નાઇન। હવે હાથી એલિફન્ટ તો કેટલા છે એક સોરી વન ટુ। તો આપણે અહીં કેટલા લખવાના છે ટુ હાથી છે તો અહીંયા ટુ લખીશું। હવે પાન તો પાન કેટલા છે આપણે ગણી લઈશું પહેલાં તો વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ। તો કેટલા પાન છે સિક્સ। તો આપણે અહીંયા સિક્સ લખીશું। હવે પતંગ તો પતંગ ગણીશું કેટલા પતંગ છે વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ। કેટલા છે પતંગ એટ। તો આપણે અહીંયા એટ લખીશું। તો વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર આપણે જોઈ લઈશું તો તમને વધારે ખબર પડશે કે એકવાર ફરીવાર આપણે સમજી લઈએ તો તમને વધારે ખબર પડશે। તો ચાલો આ શું છે કપ તો કેટલા છે આપણે ગણી લઈએ વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન। તો અહીંયા આપણે સેવન લખવાના છે કેટલા લખવાના સેવન। હવે ઝાડ કેટલા છે તો આપણે ગણીશું વન ટુ થ્રી ફોર। તો આપણે અહીંયા કેટલા લખવાના છે ફોર। કેટલા ઝાડ છે ફોર। તો અહીંયા આપણે ફોર લખવાના છે। હવે સૂર્ય સૂર્ય એટલે સન કેટલા છે વન। તો આપણે અહીં વન લખવાનું છે।
હવે સફરજન ઇંગ્લિશમાં શું કહીએ આપણે? એપલ. તો વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન ટેન. તો કેટલા એપલ છે સફરજન? ટેન. તો આપણે અહીંયા ટેન લખવાના છે. હવે ઘર, હાઉસ. ઘર એટલે ઇંગ્લિશમાં હાઉસ કહેવાય. તો કેટલા છે? વન ટુ થ્રી. તો આપણે કેટલા લખવાના છે? થ્રી લખવાના છે. હવે ધજા, તે કેટલી છે આપણે? તો આપણે ગણીશું વન ટુ થ્રી ફોર ફાઈવ. તો આપણે અહીંયા ફાઈવ લખવાના છે. કેટલા લખવાના છે? ફાઈવ. હવે તારા, સ્ટાર. તો આપણે ગણીશું વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન. તો કેટલા છે? નાઇન. તો અહીંયા આપણે નાઇન લખીશું. હવે હાથી, તો કેટલા હાથી છે? ઇંગ્લિશમાં શું કહેવાય? એલિફન્ટ. તો વન ટુ. તો આપણે અહીંયા ટુ લખવાના છે. હવે પાન કેટલા છે? તો ચાલો ગણીશું વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ. તો કેટલા પાન છે? સિક્સ. તો આપણે કેટલા લખવાના છે અહીંયા? સિક્સ લખવાના. કેટલા લખવાના છે? સિક્સ. હવે પતંગ કેટલા છે એ પણ આપણે ગણીશું. વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ. તો કેટલા પતંગ છે? પતંગ એટલે ઇંગ્લિશમાં શું કહેવાય? કાઈટ. તો કેટલા છે? એટ. તો આપણે અહીંયા એટ લખવાના. તો વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ પ્રાઇમરમાં પેજ નંબર તમારે, સાઇટ તમારે ઇંગ્લિશમાં પૂરવાનું રહેશે. થેન્ક યુ.